નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છેમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ વીટીવીની વેબસાઇટ પર પણ બેઠકને નિહાળી શકો છો. સાથે જ બેઠક બોલે છે કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવ પણ અમને મોકલી શકો છો. આપના પ્રતિભાવ vtvbaithak@gmail.com ઉપર અમને મોકલી શકો છો. બેઠક બોલે છેમાં શનિવારે આપણે જોઈ સુરત જિલ્લાની કારંજ અને લિંબાયત બેઠકની સ્થિતિ. આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાની નવી રચાયેલી ગાંધીધામ એફસી અને રાપર જિલ્લાની સ્થિતિ. કચ્છ જિલ્લાની કુલ 6 બેઠકો પૈકી હાલમાં ભાજપ પાસે 5 અને કોંગ્રેસ પાસે 1 બેઠક છે. નવા સીમાંકનમાં જિલ્લાની ગાંધીધામ બેઠક પર પ્રથમ વખત રચાઈ છે. અનુસૂચિત જાતિ માટે આરક્ષિત આ બેઠકમાં જિલ્લાના તમામ 6 બેઠકો પૈકી સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવે છે. ગાંધીધામ, ભચાઉ અને અંજાર તાલુકાના ગામોથી રચાયેલી આ બેઠક અગાઉ રાપર અને અંજાર બેઠકમાં વિભાજિત હતી. નવી રચાયેલી આ બેઠકના મતદારો હાલમાં શું આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે જાણીએ. વેપાર, વેપાર અને વેપાર. દેશના નંબર 1 મહાબંદર કંડલા સાથે સંકળાયેલા વિસ્તારના લોકોમાં વેપાર લોહીમાં વળી ગયો છે. સમગ્ર દેશમાંથી અહીં આવી વસવાટ કરતા લોકોને લીધે મિની ભારત બની ગયેલા આ વિસ્તારમાં કંડલા પોર્ટને સંલગ્ન વેપાર ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે. વિધાનસભાની ગાંધીધામ સીટ સૌ પ્રથમ વખત અસ્તિત્વમાં આવી છે ત્યારે શહેરી મત વિસ્તારો પર આધારિત આ બેઠક રાજકીય પક્ષો માટે પણ અત્યંત પેચીદી બની ગઈ છે. ભચાઉ અને સામેખ્યાળી જેવા ગામોના સમાવેશ બાદ આ બેઠક રાજકીય પક્ષો માટે કાંટાની ટક્કર સાબિત થનાર છે. તો જોઈએ ગાંધીધામ બેઠકનો વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ ભારતના વિભાજન વખતે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી હિજરત કરી કચ્છ આવેલા સિંધી ભાઈઓ માટે આ નગરની સ્થાપના કરવામાં આવી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આશીર્વાદથી કચ્છના મહારાજાએ અંજાર અને કંડલા વચ્ચેની ભૂમિ ભાઈ પ્રતાપને આપી હતી, જ્યાં તેમણે ગાંધીધામ અને આદિપુર એમ બે નગર વસાવ્યા. વિભાજનને કારણે કરાચી બંદર પાકિસ્તાનમાં જતા તેની ખોટ પૂરી કરવા કંડલા બંદરનો વિકાસ થયો. 1952માં ડીસા અને ગાંધીધામ વચ્ચે રેલવે શરૂ થતા ઉન્નતિને વેગ મળ્યો. 1965માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્રનું ઉદ્ઘાટન કર્યું. 1971 પછી ઇફકો, તેલ કંપનીઓ અને અન્ય ઉદ્યોગો સ્થપાતા ગાંધીધામમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઈ. વિકાસની આ સ્થિતિને ધ્યાનમાં રાખી વર્ષ 2000માં અંજાર તાલુકામાં 9 ગામ અને નગરપાલિકા વિસ્તાર મળીને ગાંધીધામ તાલુકો અસ્તિત્વમાં આવ્યો. આજે ગાંધીધામ મુંબઈ, પુણે, કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ગુવાહાટી અને પુરી સાથે ટ્રેન સેવાથી જોડાયેલું છે. પાર્ટીશન કે બાદ હમ લોગ યહાં આયે તો ગાંધીજી કો બહોત ચિંતા થી કે એ લોગ સિંધી આયા યહાં તો કૈસે સેટલ કરે. તો ઉન્હોને સરદાર વલ્લભભાઈને કસકે મહારા કો ફોન કિયા, એ લોગ યહાં આયે તો ઉનકો કુછ જમીન દીજીએ. તો કસકે મહારાને 15,000 એકર જમીન સિંધીઓ કો વસાટ કરને કે લીએ દી થી. લેકિન ઉસી વખત સિંધીઓ કે ઇતના સંજોગ નહીં થા કે ઇતના શેર ખરીદ કરી શકે. 1,000 કા કેપેસિટી ઇતની નહીં થી. તો ઇતની કેપેસિટી હમને દેખા કે હમે જ્યાદામાં જ્યાદા 2600 એકર જમીન આપણે પાસ રખે જીસકો ડેવલપ કર સકે. બાકી જમીન હમને કંડલા પોર્ટ કો દી થી. કંડલા પોર્ટ કો ઇસી લીએ કે કંડલા પોર્ટ અપને કામ કે લીએ યુઝ કર સકે ઓર બાકી શહેર કે વિકાસ કે લીએ કામ કર સકે. સિંધીઓએ વસાવેલું ગાંધીધામ મિની ભારત તરીકે ઓળખાય છે. કંડલા બંદર અને ઉદ્યોગોના કારણે દેશભરમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. પહેલાના સમયમાં જ્યારે સિંધી સમાજને વસાવવાની વાત આવી તો પહેલાં સિંધી સમાજ જ અહીંયા જે છે રહેતો હતો. પણ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ આજની તારીખમાં સંપૂર્ણ ભારતના લોકો અહીંયા રહે છે અને લોકો એને મિની ભારત તરીકે ઓળખે છે. નવા સીમાંકન પ્રમાણે આ વખતે પહેલીવાર ગાંધીધામ બેઠક નવી રચાઈ છે. એસસી ઉમેદવાર માટે અનામત મુંદ્રા બેઠક રદ કરાઈ છે અને તેના સ્થાને નવી રચાયેલી ગાંધીધામ બેઠક અસ્તિત્વમાં આવી છે, જે એસસી ઉમેદવાર માટે અનામત છે. ગાંધીધામ બેઠકમાં ગાંધીધામ તાલુકાના ગામો સહિત ભચાઉ તાલુકાના 31 ગામ અને અંજાર તાલુકાના 1 ગામ
વરસાણાનો સમાવેશ થાય છે. ગાંધીધામ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,13,984 છે, જેમાં પુરુષ મતદારો 53.7% છે, જ્યારે મહિલા મતદારો 46.3% છે. મૂળ તો આ બેઠકમાં અંજાર બેઠકના મોટાભાગના ગામડાઓનો સમાવેશ કરાયો છે. કચ્છની કુલ 6 વિધાનસભા બેઠકમાંની આ બેઠકમાં સૌથી વધુ શહેરી વિસ્તાર સામેલ છે. ભચાઉ, આદિપુર અને ગાંધીધામ શહેરનો આ બેઠકમાં સમાવેશ કરાયો છે. આખા કચ્છની જે 6 સીટો છે એમાં શહેરો વધારે વધારે હોય તો ગાંધીધામમાં આવી ગયા. ભચાઉ અને આદિપુર અને ગાંધીધામ એટલે 2 મ્યુનિસિપાલિટી અને 3 શહેર પ્લસ ગામડાઓ. ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો સ્થપાયા છે. મીઠું અને ટિમ્બર ઉદ્યોગમાં કચ્છ સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. જોકે જમીનની લીઝ મુદ્દે મીઠાના કારખાના મહિનાઓથી બંધ હાલતમાં છે, તો વેટના ભારણને કારણે ટિમ્બર ઉદ્યોગ પણ નુકસાનીમાં ચાલી રહ્યો છે. 4 મહિનાથી કારખાનો બંધ પડ્યા છે, એના ઉપર કોઈ ઉત્પાદન નથી, કલ્લાપોર્ટને કોઈ ભાડો મળતો નથી, ઉલટો દેશને રેવન્યુનો બહુ મોટો નુકસાન થઈ રહ્યો છે. અને આ વસ્તુ કલ્લાપોર્ટ અને શિપિંગ મંત્રાલયે સમજી અને આ વસ્તુને નિરાકરણ કરીને આ જમીનો પરત એમને સોંપી દેવી જોઈએ. અમારો છેલ્લા 3-4 વર્ષથી પ્રશ્ન વેટનો ઘણો મૂંઝવાયેલો છે, કારણ કે કંડલા બંદર એક એવું છે ને કે એનું ઇન્ટરલિસ્ટ બહુ મોટું છે અને ઇન્ટરસ્ટેટે કામો ઘણા થાય છે, તો બાજુના સ્ટેટોમાં જ્યાં 4% ઉપર વેટ છે અને ગુજરાતમાં એ જ 12.5+ 2.5% એટલે 15% જેવો વેટ છે, એટલે લોકલ વેપારીઓને અહીંયા કોમ્પિટિશનમાં કે હરીફાઈમાં કામ નથી શકતા. ગાંધીધામના વિકાસને કારણે પૂર્વ કચ્છ એસપી કચેરી, ઇન્કમટેક્સ તથા સેલ્સ ટેક્સ વિભાગની કચેરી અને જિલ્લા કક્ષાની કસ્ટમ તથા એક્સાઇઝ ઓફિસો ખુલી છે. જોકે વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો ગણાતા કચ્છનું મુખ્ય કેન્દ્ર ભુજ હોવાથી રાપરના લોકોને છેક ભુજ સુધી લાંબા થવું પડે છે. પૂર્વ કચ્છનો એક જિલ્લો નવો બનાવે, મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત હતી કે પૂર્વ કચ્છનો એક નવો જિલ્લો જાહેર કરે, જેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે સુવિધાઓ છે, કેમકે રાપર વિસ્તારમાંથી આવેલા માણસોને ભુજ જવું એટલે 300 કિલોમીટરનો સફર પૂરો કરવો પડે છે, તો અમારી એક મોટી માંગણી છે કે ઇલેક્શન પછી પૂર્વ કચ્છનો જિલ્લો એક અલગથી જાહેર કરે અને ગાંધીધામ નગરપાલિકાને કોર્પોરેશન જાહેર કરે એવી અમારી એક ઉગ્ર માંગણી છે. એ જો સંતોષાય તો ગાંધીધામ સંકુલ અને પૂર્વ કચ્છને મોટો ફાયદો થશે. કંડલા પોર્ટને લીધે ટ્રાન્સપોર્ટ હબ ગણાતા ગાંધીધામ શહેરમાં સમસ્યાઓ અપરંપાર છે. અહીં ટ્રકોના યોગ્ય પાર્કિંગનો અભાવ અને રહેણાંક વિસ્તારોમાં નગરપાલિકાની નબળી કામગીરી મુખ્ય સમસ્યા છે. સુવ્યવસ્થિત આયોજન ધરાવતા આ શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થઈ શક્યો નથી, જેની પાછળ નબળી નેતાગીરી અને અહીંની કોસ્મોપોલિટન પ્રજાની બેદરકારી કારણભૂત છે. ગાંધીધામ સાચા અર્થમાં ગાંધીનગર બની શકે તેમ છે, પરંતુ જરૂર છે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપી માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવાની. કચ્છનું સૌથી ઝડપથી વિકસતું શહેર ગાંધીધામ કેટલીક સમસ્યાઓથી ત્રસ્ત છે, ખાસ કરીને માળખાગત અસુવિધાઓને કારણે લોકો પરેશાન છે. સફાઈ ન થવાને કારણે ગંદકીના થર જામ્યા છે, તો પાણીનો પ્રશ્ન વર્ષોથી વિકટ રહ્યો છે. માણસને કોઈ આ લોકો ગણતા જ નથી. ગાંધીધામ નગરપાલિકામાં 20 દિવસથી હેરાન થઈ ગયો હું, પણ કંટ્રોલની આ લોકો કોઈ સાંભળતા નથી. અમે તમે જો આ મારું ઘર છે અને મેં કઈ રીતે રહેવું એમ, નબળા માણસને ગાંધીધામમાં રહેવાનો હક નથી. આરોગ્ય ખાતાવાળા કોઈ દવાનો છંટકાર કરે અને તો આ બધું બીમારી છે હલ થતી હોય, તો તેથી કરીને જો જ્યારે માણસો મરે છે ત્યાંથી કરીને પ્રશાસન જાગે છે ત્યારે બી લોકોની ટીમ અને નગરપાલિકા ત્યારે સફાઈ કરાવે છે. જો સમયસર અગર સફાઈ થતી હોય, કોઈ કચરો ઉપાડતો હોય અને ગટરોની જો પ્રોબ્લમ હલ થતું હોય તો આ સમસ્યા, આ બીમારી અને મૃત્યુની સમસ્યા ઓછી થતી હોય. પણ અમને એવું લાગે છે કે અમે જાણે કે ગાંધીધામના અમે નાગરિક ન હોવાના નાતે એવું લાગે છે અફઘાનિસ્તાનમાંથી અમે ભાગેલા વ્યક્તિ છીએ. શું વરસાદી નાલા માટે પણ અમે ઘણીવાર કીધું કે ભાઈ આની ઉપર અમને કરી આપો, પણ આજથી સુધી એ લોકોએ કોઈ અમને જવાબ આપતા નથી અને એટલા બધા મચ્છર ઉભરાય છે અને અત્યારે ગાંધીધામની અંદર ડેન્ગ્યુનો જે ચાલી રહ્યો છે એ પણ ભયંકર અત્યારે ચાલે છે. સફાઈના અભાવે, ગટરના અભાવે, જેને કારણે ડેન્ગ્યુએ જબરદસ્ત જે છે ફાટી નીકળ્યો છે સમગ્ર શહેરની અંદર. આજની આજ વર્ષે નહીં, દર વર્ષે ડેન્ગ્યુની અંદર નોંધાતા મૃત્યુ 7-8 જેવા છે
અને ન નોંધાતા અસંખ્ય છે. મેલેરિયાની કામગીરી કરતા લોકો 36થી વધારે લોકોનો સ્ટાફ ગાંધીધામ નગરપાલિકામાં કાર્યરત છે. ગાંધીધામમાં 5 જેટલી ઓથોરિટી કામ કરે છે, જેમની વચ્ચે સંકલનના અભાવે અનેકવાર કામકાજની પ્રક્રિયાને અસર પહોંચે છે. ગાંધીધામ જે વિસ્તાર છે એમાં 5 કે 6 ઓથોરિટીઓ આવે છે, જેમ SRC, કંડલા પોર્ટ, નગરપાલિકા, GDA, GEB, KPT. હવે આ 5નું સંકલન ઘણી વખત થતું નથી અને સંકલનના અભાવે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ભૂતકાળમાં ઘણી બધી રજૂઆતો થઈ છે કે કલેક્ટરે પોતાના અધ્યક્ષસ્થાને એક એવી કમિટી બનાવવી જોઈએ કે 5નું સંકલન થાય. 17 ગામડાઓ અને 170 ચોરસ માઇલ વિસ્તાર, આજે કચ્છમાં ગાંધીધામ આટલું વિસ્તરી ચૂક્યું છે. આવા સમયે ભવિષ્યમાં ગાંધીધામ શહેરનું પ્લાનિંગ કેવું હશે તે મહત્વનો વિષય છે. ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી વિઝન 2050 અંતર્ગત આ શહેરને ગાંધીનગર જેવું સુવ્યવસ્થિત શહેર બનાવવા જઈ રહ્યું છે. ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટોટલ 17 ગામડાઓનો સમાવેશ થાય છે, એટલે 170 ચોરસ માઇલનો વિસ્તાર છે, જેમાં 1,08,000 એકર જમીનનો સમાવેશ થાય છે. હવે આ તમામનો જો અત્યારે જો આખો માસ્ટર પ્લાન બનાવવામાં ના આવે અને જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં ના આવે તો આવનારા દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થશે. અમદાવાદની જે સેપ્ટ તરીકે જે યુનિવર્સિટી ઓળખાય છે એમની સાથે અમે મિટિંગો કરી અને આખા વિસ્તારનો વ્યવસ્થિત પ્લાનિંગ થાય એ એમને આખું સોંપેલું છે. એમની સાથે અમે એગ્રીમેન્ટ કરેલું છે, કન્સલ્ટિંગ આપી છે. વાત કરીએ ગાંધીધામ બેઠક પરના જ્ઞાતિના ગણિતની, તો આ બેઠક પર સિંધી, ક્ષત્રિય, મુસ્લિમ અને પરપ્રાંતીય મતદારોનો દબદબો છે. જોકે આ બેઠક SC ઉમેદવાર માટે અનામત છે. ગાંધીધામ બેઠક પર સિંધી મતદારો 8% છે, જ્યારે ક્ષત્રિય 9%, લેઉવા પટેલ 5%, લોહાણા 4%, બ્રાહ્મણ 3% છે. જ્યારે બક્ષીપંચ જ્ઞાતિમાં કોળી 4%, આહિર 6%, રબારી 5% અને અન્ય બક્ષીપંચ મતદારો 4% છે. આ ઉપરાંત SC મતદારો 18%, પરપ્રાંતીય તથા મુસ્લિમ 14% અને અન્ય મતદારો 6% છે. સિંધી જે મતદાતાઓ છે એનો જે છે હાર અને જીત ઉપર મોટો જે છે ઇફેક્ટ જે છે રહેશે. સાધારણ રીતે આમાં જે છે ગાંધીધામમાં પહેલાં જે અંજારની જે વિધાનસભાની સીટ હતી એમાંથી અમુક ગામડાઓ કાઢીને આ સીટ બનાવવામાં આવી છે. આમાં જોડવામાં નથી આવ્યા, આમાં કાઢવામાં આવ્યા છે. અને કાઢવામાં આવ્યા છે એટલે જે અંજાર મુખ્ય વિસ્તાર હતો જેને આપણે ભાજપનો ગઢ ગણીએ એ અંજારનો વિસ્તાર આમાંથી શહેરી વિસ્તાર કાઢી નાખવામાં આવ્યો છે. એટલે એવી શક્યતા ખરી કે હાર જીત જે છે બહુ ઓછા વોટોથી થાય. નવી અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ બેઠકમાં અંજાર બેઠકના મોટા ભાગના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ભચાઉ, સામખિયાળી, આદિપુર, ગાંધીધામ જેવા શહેરોથી બનેલી ગાંધીધામ વિધાનસભા બેઠક SC ઉમેદવાર માટે અનામત છે. જાણકારોના મતે ચૂંટણીમાં આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. આ ગાંધી સમાધિ ગાંધીધામની એવી ઓળખ છે જે અહીં વસવાટ કરતા દેશના તમામ વિસ્તારોના લોકોને શાંતિનો સંદેશ આપે છે. નવા સીમાંકન બાદ ગાંધીધામ મત વિસ્તાર પેચીદો બની ગયો છે, કારણ કે આ વિસ્તારમાં ભચાઉ, સામખિયાળી જેવા મિની શહેરોનો સમાવેશ કરાયો છે. તો બીજી બાજુ અહીંના આયરપટ્ટીના ગામો પણ ગાંધીધામ તાલુકામાં આવી ગયા છે. શિડ્યુઅલ કાસ્ટની આ સીટ પર ટક્કર તો કાંટાની છે, પરંતુ અહીંનો શિક્ષિત મતદાર શહેરમાં ખૂટતી કડીને જોડી શકે તેવા સક્ષમ ઉમેદવારને શોધી રહ્યો છે. શહેરના માળખાકીય વિકાસ માટે પૂર્વ ધારાસભ્યો નિષ્ફળ રહ્યા છે, ત્યારે આ નવા મત વિસ્તારનો નેતા પ્રજા ખૂબ જ વિચારીને નક્કી કરશે તે ચોક્કસ બાબત છે. કેમેરામેન ગોવિંદ મહેશ્વરી સાથે વિજય સોની, VTV. તો બેઠક બોલે છે માં આપણે વાત કરીશું ગાંધીધામ વિધાનસભા બેઠકની. ગાંધીધામ બેઠક આ વખતે સીમાંકન બાદ એક નવી બેઠક રચાઈ છે. SC ઉમેદવાર માટે અનામત મુંદ્રા બેઠક આ વખતે રદ કરી દેવાઈ છે અને તેના સ્થાને નવી રચાયેલી ગાંધીધામ બેઠક અસ્તિત્વમાં આવી છે, જે SC ઉમેદવાર માટે અનામત છે. તો સીમાંકન બાદ હવે કયા કયા વિસ્તારો આ બેઠકમાં પડ્યા છે તેની આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે VTV હેડ છે સતીશભાઈ મોરી અને વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે છે વિજય સોની, જેઓ પૂર્વ કચ્છના VTV પ્રતિનિધિ છે. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. આપણે ચર્ચાનો દોર આગળ વધારી તે પહેલાં એક બ્રેક માટે રોકાઈશું. તો દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું ગાંધીનગર વિધાનસભા બેઠકની સમગ્રતા પરિસ્થિતિ અને તેનું વિશ્લેષણ જોઈશું. પરંતુ બ્રેકમાં જતાં પહેલાં એક ખાસ વાત, આપના પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકશો નહીં. VTVBaithak@gmail.com પર આપ અમને આપના પ્રતિભાવો મોકલી શકો છો.
તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બેઠક બોલે છે કાર્યક્રમમાં આપણે આજે વાત કરી રહ્યા છે કચ્છ જિલ્લાની ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠકની. સૌથી પહેલા વાત કરીશું ગાંધીધામ વિધાનસભા બેઠકની. વરિષ્ઠ પત્રકાર સતીશ મોરી અને વિજય સોની પૂર્વ કચ્છના પ્રતિનિધિ છે, તેમની સાથે ચર્ચાનો દોર શરૂ કરીએ. વિજય, સૌથી પહેલા આપને પ્રશ્ન કરીશ, ગાંધીધામ બેઠક નવી રચાઈ છે આ વખતે, ત્યારે અંજાર બેઠકને વિભાજિત કરીને તેનો મોટો ભાગ અહીં ભેળવી દેવાયો છે. નવું સીમાંકન આ બેઠકમાં શું કહે છે? પંકજ, નવા સીમાંકનમાં જિલ્લામાં ગાંધીધામ અનુસૂચિત જાતિની પ્રથમ વખત બેઠક છે. જી, નવા સીમાંકનમાં રચાયેલી ગાંધીધામ બેઠકમાં ગાંધીધામ, ભચાઉ અને અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. જી, બેઠકમાં ગાંધીધામ તાલુકો પણ છે, ભચાઉ તાલુકાના 31 ગામો છે. જી, અને અંજાર તાલુકાનું એકમાત્ર ગામ વરસાણા તેમાં આવેલું છે. હવે જો જૂની અંજાર બેઠકની તમે જે વાત કરી એનો મોટાભાગનો વિસ્તાર ગાંધીધામમાં આવી ગયો છે. જી, સાથે જૂની રાપરની બેઠકમાંથી સામખિયાળી જેવું ગામ પણ ગાંધીધામ મત વિસ્તારમાં સમાવેશ થઈ ગયું છે. આમ જિલ્લાની કુલ 6 બેઠક પૈકી ગાંધીધામ સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતી બેઠક બની છે. પંકજ, હા, સતીશભાઈ, જે રીતે વિજયભાઈએ કીધું કે અંજાર બેઠકમાં મોટાભાગના ગામો ગાંધીધામ બેઠકમાં આવ્યા છે, ત્યારે અંજાર બેઠક પરની રાજકીય અને મતદારોના વલણની અસર અહીં ચોક્કસ દેખાશે, ત્યારે અંજાર બેઠકનો ઇતિહાસ જોઈએ તો આપ શું કહેશો? અંજાર બેઠક આમ તો 1980 પછી, એટલે આમ જોઈએ તો કોંગ્રેસે ઘણી વખત એ બેઠક પર વિજય મેળવ્યો છે. જી, જેમાં ખીમજી જેસંગ, માજી કાયદા મંત્રી નવીનભાઈ શાસ્ત્રી, તેઓ 2 વાર આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉપરાંત વાસણભાઈ આહિર, જેઓ પણ પ્રધાનપદ અત્યારે પણ પ્રધાનપદ ભોગવે છે અને અગાઉ પણ ભોગવી ચૂક્યા છે, એ વાસણભાઈ પણ 2 વાર પ્રતિનિધિ રહી ચૂક્યા છે. અને નીમાબેન આચાર્ય, જે અંજાર બેઠકના અત્યારના ધારાસભ્ય છે, વાસણભાઈ અત્યારે ભુજ બેઠક પર ધારાસભ્ય છે. નીમાબેન કોંગ્રેસમાં હતા તો પણ આ બેઠકના ધારાસભ્ય હતા અને તેમને પક્ષ બદલી અને ભાજપમાં આવ્યા બાદ 2007 આ જ બેઠક પરથી તેઓ ચૂંટી આવેલા છે. આ બેઠક પર વાસણભાઈ અને નવીનભાઈ જેવા પ્રધાનો થયા છે, જેમ આ બેઠકનો ઇતિહાસ છે. અને બીજી વાત કરીએ તો 1980 અગાઉની સ્થિતિ જો આપણે ના જોઈએ તો છેલ્લા 30-32 વર્ષમાં 1980 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 44% જેટલું મતદાન થયું હતું, એ ઉત્તરોત્તર વધી અને 2007 સુધીમાં 54% જેટલું મતદાન આ બેઠક પર થતું રહ્યું છે. જી વિજય, જે રીતે મોરી સાહેબે ઇતિહાસ કીધો, હવે સીમાંકનનું જે રીતે આપે જણાવ્યું, ગાંધીધામ બેઠક પર જ્ઞાતિવાર સમીકરણ કયા પ્રકારનું રહેશે અને આ બેઠકને તે કેટલું અસર કરશે? ગાંધીધામ બેઠકમાં સીમાંકન બાદનું ગણિત સમજાવું તો સવર્ણની ટોટલ 54,900 મતદારો છે. જી, બક્ષી પંચના 37,487 મતદારો છે અને મુખ્યત્વે લઘુમતીના 36,826 ઉમેદવારો છે. હવે ગાંધીધામ શહેરની રચના, આપણે જાણ્યું કે સિંધીઓનો અહીંયા વસવાટ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, સિંધીઓના અહીંયા 19,000થી વધુ મતો છે, જે કદાચ આ બેઠક ઉપર એક મહત્ત્વની અસર કરનાર છે. તે સિવાય તમને કહું તો લોહાણાના 13,410 મતો, બક્ષી પંચમાં આહિરના 12,000થી વધુ મતો છે. એસસી સીટ છે, એટલે એસસીની વાત કરવી પણ અહીંયા અત્યારે જરૂરી છે. તો એસસીમાં મહેશ્વરી જ્ઞાતિના અહીંયા 16,344 વોટ છે અને લઘુમતી જ્ઞાતિમાં મુસ્લિમના 27,314 મતો છે. એક રીતે એકંદરે તમે જ્ઞાતિનું ગણિત જોવા જઈએ તો આ બેઠક એક લિટમસ ટેસ્ટ સમાન રહેશે એવું મારું માનવું છે. જી સતીશભાઈ, આપને પૂછીશ, આ બેઠક પર આમ તો એસસી માટે અનામત રખાય છે, પરંતુ સવર્ણ જે મતદારો છે અહીં એ 24% છે અને એસસી 15.5% થવા જાય છે, ત્યારે આ ગણિત કેટલું અહીં અસર કરી શકે છે? ને ચોક્કસ આ બેઠક પર જે મતદારોની જે ટકાવારી છે જ્ઞાતિવાર એ જોવા જઈએ તો આ બેઠક અનુસૂચિત જાતિ, લઘુમતી અને બક્ષી પંચના ત્રણેયના પ્રભુત્વવાળી આ બેઠક છે. જી, જો આ ત્રણ સમાજ એક કરવામાં આવે તો એનો રેશિયો 50% કરતાં પણ વધી જાય છે. એટલે આ ત્રણ સમાજ વધતા શહેરી વિસ્તાર, જે વિજયભાઈ વાત કરી કે ગાંધીધામ, ભચાઉ અને સામખિયાળી, આ ત્રણ મોટા જે ટાઉન કક્ષાના, જે ગાંધીધામ તો મોટું છે પણ એ સિવાયના ટાઉન કક્ષાના જે કહેવાય કે નગરપાલિકા વિસ્તારો એવા, ભચાઉ પણ આ વિધાનસભા મત વિસ્તારની નીચે આવે છે. વિજય, આપને પૂછીશ, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ જે ગાંધીધામ બેઠકમાં આવી રહી છે તેમાં પક્ષવાર સ્થિતિ કયા પ્રકારની રહી છે? પંકજ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની વાત કરું તો ગાંધીધામ નગરપાલિકા ઘણા વર્ષોથી ભાજપ પાસે જ છે. આ ચાલુ વર્ષે ગાંધીધામ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે.
સાથે જે ભચાઉ આ વિસ્તારમાં જોડાયું છે એમાં નગરપાલિકા ભાજપ પાસે છે અને તાલુકા પંચાયત પણ ભાજપ પાસે છે. અંજારમાંથી આ વિસ્તાર છૂટો પડ્યો છે તો અંજારમાં પણ બંને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનું પ્રભુત્વ છે. જી સતીશભાઈ, જે રીતે બીજેપીએ કીધું કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે, લોકસભા ફેક્ટરની વાત કરીએ તો કચ્છ બેઠકની 2009ની લોકસભા ચૂંટણીની વાત કરીએ, ભાજપના પૂનમબહેને ગાંધીધામ મત વિસ્તારમાંથી 48% જેટલા મતો મળ્યા હતા. આ ફેક્ટર અહીં કેટલું અસર કરશે? એ આપણે જો 2009 લોકસભા જે નવા સીમાંકન બાદ જે ચૂંટણી થયેલી છે એને આમાં સરખાવીએ તો 5800 મતની લીડ પૂનમબેનને આ બેઠક પર મળેલી છે. પણ એ લોકસભાની ચૂંટણી હતી. લોકસભામાં જે ઇસ્યુ હોય છે એ અલગ હોય છે, વિધાનસભામાં જે ઇસ્યુ હોય છે એ અલગ હોય છે. એટલે એમ ઓવરઓલ જોવા જઈએ તો 5800ની લીડ એ બહુ મોટી લીડ વિધાનસભા ચૂંટણી માટે ના કહેવાય. જી વિજય, ગાંધીધામ મત વિસ્તારના જે મતદારો છે એમના મુખ્ય પ્રશ્નો કયા કયા રહ્યા છે અને કયા કારણથી તે સોલ્વ નહીં થઈ શક્યા? પંકજ, એક ગાંધીધામની વિસ્તારની વાત કરીએ તો ગાંધીધામ એક મિની ભારત છે. સમગ્ર દેશમાંથી લોકો અહીં આવીને વસ્યા છે. હવે અહીં બહારથી અહીં આવીને વસેલા લોકો નાણાકીય રીતે તો સદ્ધર થયા છે, પણ તેમને જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ, ખાસ તો તમે નગરપાલિકાની વાત કરું, નગરપાલિકાની અત્યંત નબળી કામગીરી છે. બીજો એક મહત્ત્વનો પ્રશ્ન ફ્રી હોલ્ડ જમીનનો છે. ગાંધીધામમાં જેટલી પણ જમીનો છે તે કંડલા પોર્ટ હસ્તકની છે. કંડલા પોર્ટ મિનિસ્ટ્રી ઓફ શિપિંગના અંડરમાં આવે છે, એનો મતલબ કેન્દ્ર સરકાર હસ્તકની જમીનો છે અને તે બધી જમીનો લીઝ ઉપર છે. તેથી અહીંના લોકોની વારંવાર માંગ રહી છે કે આ જમીનોને ફ્રી હોલ્ડ કરાય. જો ફ્રી હોલ્ડ કરાય તો આ જમીનોને પોતે માલિકીપણાનો લાભ લઈ શકે. ત્રીજો એક પ્રશ્ન વાત કરીશ તો અહીંયા જે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી છે તેની સત્તાઓ બહુ મર્યાદિત છે. આજે ગાંધીધામની વસ્તી મહાનગરપાલિકા બને તેટલી થઈ ગઈ છે, પણ જીડીએની જે સત્તા હોવી જોઈએ તે બહુ લિમિટેડ હોવાથી તે જીડીએ ધારે તેઓ અહીંયા વિકાસ કરી શકતી નથી, જેના લીધે શહેર માળખાકીય રીતે સુવ્યવસ્થિત બની શકતું નથી. સતીશભાઈ, જે રીતે આપે અંજાર બેઠકના ઇતિહાસની અગાઉ વાત કરી હતી, નીમાબેન આચાર્યની એ બેઠક પર જો વાત કરીએ તો તેઓ 1998માં કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતા અને જીત્યા હતા. 2002માં પણ તેઓ જીત્યા, પક્ષ પલટો કરીને 2007માં ભાજપની ટિકિટ પરથી લડ્યા, તેની પાછળનું તો શું કારણ હતું? નહીં, એ જે તે વખતે રાજકીય સમીકરણ ગોઠવવા માટે અને જે કોંગ્રેસ ભાજપના કોઈ ઉમેદવારને હોય તો ખેંચી લાવે, ભાજપ કોંગ્રેસના કોઈ આવા સારા ઉમેદવાર હોય અને પોતાને લાગે કે હું આ બેઠક પર પક્ષને કે આ બેઠક પર ઉમેદવારી કરાવડાવીશ આ પક્ષના ધારાસભ્યને લઈ અને આ બેઠક ભાજપના ફાળામાં આવશે, તો આવી એક રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે આ રીતે એકબીજા ધારાસભ્યો, અત્યારે જે તાજેતરમાં એક ટ્રેન્ડ ચાલે છે કે ભૂતપૂર્વ આઈએએસ આઈપીએસ આઈઆરએસ અધિકારીઓને ભાજપ પણ પોતાના તરફે ખેંચે છે, કોંગ્રેસ પણ પોતાના તરફે ખેંચે છે. એનું કારણ એટલું જ છે કે મતદારોમાં એક માહોલ બને કે આ પક્ષમાં આ પ્રકારના અધિકારીઓ જોડાયા છે, એના માટે મતદારો ઉપર પ્રભાવ પાડવા માટે ભાજપના કાનજીભાઈ વેલજીભાઈ ભર્યા, જો વેપારી વર્ગ આ બેઠક પર વધારે છે એટલે વેપારી વર્ગને આકર્ષવા માટે ભારતીય જનતા પક્ષ તરફથી આ એક જે લોકમુખે નામ ચર્ચાય છે એ કાનજીભાઈ વેલજીભાઈ ભર્યાનું છે. પોતે પણ એક વેપારી છે અને ગાંધીધામ શહેર ભાજપના ઉપપ્રમુખ છે, નગરપાલિકામાં નગરસેવક છે અને કંડલા ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સ જે મહેશ્વરી મેઘવાળ સમાજ છે તેના પ્રમુખ છે અને એક વેપારી માનસ ધરાવનાર વ્યક્તિ તરીકે કાનજીભાઈનું નામ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બીજું નામ છે દિનેશ કુમાર શામજીભાઈ મહેશ્વરી. જેમ આપણે જ્ઞાતિના સમીકરણમાં જે જોયું કે મહેશ્વરી સમાજના 16,000 કરતાં પણ વધારે મત છે, એસસીમાં પણ જે ગુર્જર છે, વાલ્મીકી છે, વણકર છે, ગરવા છે, ચારણ છે, એ એસસી જ્ઞાતિમાં આવતા જે મતદારો છે તેમાં સૌથી વધારે મહેશ્વરી સમાજના 16,000 મતદારો છે. એટલે દિનેશ કુમાર શામજીભાઈ મહેશ્વરી જો ગાંધીધામ બાર એસોસિએશનના 2 ટર્મથી પ્રમુખ છે, મહેશ્વરી મેઘવાળ સમાજના ગાંધીધામના તેઓ પૂર્વ પ્રમુખ છે અને તેમના પિતા શામજીભાઈ ખિચસીભાઈ મહેશ્વરી જેઓ વકીલ હતા તેઓ 1980માં ગાંધીધામ ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એટલે એક દિનેશ કુમાર મહેશ્વરીનું નામ ચાલે છે,
ત્રીજું નામ રામજીભાઈ ખેડા, જેઓ કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. લોકસભાની ચૂંટણી વખતે તેમણે સારી એવી જવાબદારી અદા કરેલી અને સામાજિક ક્ષેત્રે પણ આગળ પડતા છે. પોતે બિલ્ડર છે અને દલિત સમાજમાં જે સમૂહ લગ્નોને એ જે થતું હોય છે તેમાં તેમનું સારો દાન ફાળો હોય છે, સહયોગ હોય છે. એટલે એ રીતે જોવા જઈએ તો રામજીભાઈ ખેતસિંહભાઈ ખેડાનું નામ પણ છે. અને તે બાદ મુંદ્રાની જે બેઠક રદ થઈ, જે અનામત હતી એસસી માટે, એ બેઠકના જ વર્તમાન ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જો એ યુવાનોમાં લોકપ્રિય છે અને એ પોતે પણ ધારાસભ્ય તરીકે અત્યારે ચાલુ છે, એટલે જો કદાચ મુંદ્રા બેઠકના આ ધારાસભ્યને, કેમકે મુંદ્રા બેઠક રદ થઈ ગઈ છે, એમને જો તક આપવામાં આવે તો પડોશમાં આવેલી અને અનામત આ એકમાત્ર બેઠક છે. જી, એટલે કે ભાજપના ટોટલ ચાર નામ છે. વિજય, કોંગ્રેસના કયા કયા નામો ચર્ચામાં છે? કોંગ્રેસના નામો આપણે જણાવી દઉં. અજીતભાઈ, કોંગ્રેસમાં અજીતભાઈ માનસિંહ ચાવડા જી, જેઓ 13 વર્ષથી કાઉન્સિલર છે જી, અને વિરોધ પક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યા છે નગરપાલિકામાં. અગાઉ જ્યારે નગરપાલિકાની ચૂંટણી એકવાર થયેલી ત્યારે બહુજન સમાજ પાર્ટીમાંથી 9 જેટલા કાઉન્સિલરો ચૂંટાઈ લાવવામાં સફળ રહ્યા હતા અને અત્યારે કોંગ્રેસ સાથે જોડાયેલા છે એવા અજીતભાઈ ચાવડાનું નામ છે. અને તેઓ અવારનવાર લોકલ પ્રશ્નોમાં આગેવાની લે છે અને જ્યારે બહુજન સમાજના એ 9 કાઉન્સિલર ચૂંટાઈ લાવેલા ત્યારે તેમના પત્નીને તેમને પ્રમુખ બનાવેલા અને તેઓ નગરપાલિકાના પ્રમુખ હતા. એટલે જયશ્રીબેન જે એમના પત્ની છે તેમનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત ખીમજીભાઈ મેઘજીભાઈ થરુ, જો પૂર્વ જનરલ સેક્રેટરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના અને પછાત વર્ગમાં પણ તેઓ લોકચાહના ધરાવે છે, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને યુવાનોમાં લોકપ્રિય છે. એટલે આમ જોવા જઈએ તો 3 જેટલા નામ કોંગ્રેસમાં ચર્ચામાં છે આ બેઠક પર, ને 4 જેટલા નામ ભાજપના 4 અને કોંગ્રેસના 3 નામ છે. આપણે આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો દર્શક મિત્રો, ક્યાંય જશોનું એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠકની સ્થિતિ અને તેનું નવું સીમાંકન.